ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ડોક્ટર કનુભાઈ કલસરિયાને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે ઓગણીસો પંચાણુંથી આ બેઠક ભાજપ હસ્તક છે કનુભાઈ પણ બે વખત અહીંથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે બાદમાં ભાજપ સાથે છેડો ફાડી તેઓ આમ આદમી પાર્ટીમાં પણ આંટો મારી આવ્યા જોકે આ વખતે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલની સામે છે તેઓ ચાર વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ તેઓ ચાર વખત તળાજા બેઠક પરથી જીત્યા હતા આ વખતે મહુવા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં સદભાવનાના બેનર હેઠળ કનુભાઈ ચૂંટણી લડ્યા હતા અને ચાલીસ હજાર મત મેળવ્યા હતા કોંગ્રેસના સારથી મહુઆ તાલુકા પંચાયતના શાસન કર્યું અને ત્યારે હવે એક સમયના સાથી ચૂંટણી જંગમાં આમને સામને જોવા મળવાના છે સત્યને માર્ગે સત્યને માટે ખેડૂતોને અને દરિયાકાંઠાને બચાવવા માટે નાદ જાત તો પછીની વાત છે પણ ધરતી માતા બચે અને એનું પાણી બચે એ જ લક્ષ્યને લઈ અને હું આગળ ચાલ્યો સરકારની સામે લડ્યો હું બીજેપીનો એમએલએ હતો એમ છતાં પણ મને દિલથી મદદ કરી કેમ કે મારી વાત એમને ચકાસી લીધી એમની યુવા ટીમને મોકલીને પણ ચકાસી લીધી કે આ સો ટકા સો ટચ સત્ય છે અને એના કારણે મને ભાજપમાંથી રસ સીધી રીતે ઉડી ગયો ખેડૂતો અને દરિયાકાંઠો એ મારા હૃદય સમાન હતો ધરતી માતા મારા હૃદયમાં અને એના કારણે આ રીતે એની સાથે છેડો ફાડ્યો પછી હું કોંગ્રેસમાં જોડાઈ ન શક્યો દસ વર્ષ સુધી પાંચ વર્ષ એવા ગયા પછી ચાર પાંચ વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો અને મને લાગ્યું કે ભવિષ્યનું ભારતનું ભવિષ્ય કોંગ્રેસ પાર્ટી ઉજળું કરી શકે છે